હેલો, જાગૃતતા વશમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે આપણે કેવા ટોપિક વિશે વાત કરવાના છીએ કે ઘણા બધા સ્ટુડન્ટ્સને આ વસ્તુથી અજાણ હશે અને એમાં તમને 75,000 રૂપિયા સુધીની સહાય મળે છે. બધા ઓપન કેટેગરીમાં હોય, ફર્સ્ટ ઇયર, સેકન્ડ ઇયર, થર્ડ ઇયર, ફોર્થ ઇયરમાં હોય, અને તમે કોઈ પણ જગ્યા ભણતા હોય, એન્જિનિયરિંગમાં હોવ, તમે લોકો ડિપ્લોમા કરતા હોવ, કે તમે લોકો બીએસસી, બીકોમ, બીબીએ, ફાર્મસી, મેડિકલ, એમબીબીએસ ગમે તે કરતા હોવ, ઘણા બધા લોકોને ખ્યાલ નહીં હોય કે ગવર્મેન્ટ સિવાય, એટલે આપણી જે ગુજરાત ગવર્મેન્ટ છે અને બીજી એક છે આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટ, એના સિવાય બીજી જે પ્રાઇવેટ કંપનીઝ જે છે એ સ્કોલરશીપ આપતી હોય છે, જે કોના હેઠળ આવે છે, જેને સીએસઆર ની હેઠળ કહેવાય છે. આ સીએસઆર નો મતલબ થાય છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. સી ફોર કોર્પોરેટ, એસ ફોર સોશિયલ, એન્ડ આર ફોર રિસ્પોન્સિબિલિટી. એટલે જે મોટી મોટી પ્રાઇવેટ કંપનીઝ છે, ફોર એક્ઝામ્પલ રિલાયન્સ છે, ફેડરલ બેંક, એચડીએફસી, ઓએનજીસી, જીએનએફસી, જે પણ મોટી મોટી કંપનીઝ છે, એ સીએસઆર એક્ટિવિટી હેઠળ છોકરાઓને સ્કોલરશીપ્સ આપતી હોય છે. તો આવી જ એક સ્કોલરશીપ જે છે, આવી તો ઘણી બધી સ્કોલરશીપ છે, હું આજે વાત કરવાનો છું. એમાં પહેલી જે સ્કોલરશીપ જે છે એચડીએફસી સ્કોલરશીપ છે, એનો આખો ડિટેલમાં વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે એચડીએફસી સ્કોલરશીપનો. એ ઇટ્સ મી યામી ચેનલ પર છે, એ ચેનલને તમે લોકો સબસ્ક્રાઇબ કરી દેજો. એમાં આવા સીએસઆર એક્ટિવિટી હેઠળના જેટલી પણ સ્કોલરશીપ છે, જેટલી પણ ઇન્ટર્નશીપ છે, જેટલી પણ ઓનલાઈન અર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ આવશે, વર્ક ફ્રોમ હોમની જે ઓપોર્ચ્યુનિટીઝ આવશે, બધીની અપડેટ તમને એ ચેનલ પર મળતી રહેશે. કેમ કે સીએસઆર એક્ટિવિટી નેશનલ લેવલે થતી હોય છે, સ્ટેટ લેવલે નહીં. તો એમાં અલગ અલગ એલિજિબિલિટી ક્રાઇટેરિયા હોય છે. આમાં જે એચડીએફસી બેંક જે છે, એ એચડીએફસી બેંકની અંદર સ્કૂલ એટલે કે ધોરણ 1, સ્ટાન્ડર્ડ 1 થી લઈને સ્ટાન્ડર્ડ 12, પછી કોલેજ સ્ટુડન્ટ્સ જે છે, ડિપ્લોમા સ્ટુડન્ટ્સ જે છે, યુપીજી, જે લોકો પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોય એવા સ્ટુડન્ટ્સને બધાને અહીંયા આગળ સ્કોલરશીપ મળે છે અપ ટુ 75,000 રૂપીઝ સુધીની, જેમાં તમે લેપટોપ પણ પરચેસ કરી શકો છો. તમે જસ્ટ એમાં તમારે એપ્લાય કરવાનું હોય છે. એનો આખો ડિટેલમાં વિડીયો મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલો છે. એના પછી બીજી જે સ્કોલરશીપ જે છે એ જિંદાલ સ્કોલરશીપ છે. આ જિંદાલ સ્કોલરશીપ, જિંદાલ અગેન કંપની છે, જેવી એચડીએફસી છે જિંદાલ પણ એક કંપની છે, તો એ પણ સીએસઆર એક્ટિવિટી હેઠળ એ એક સ્કોલરશીપ આપતી હોય છે. અને આ બધાને સ્કોલરશીપ મળતી હોય છે, પણ બધાને જ મળે એવી જરૂરી નથી. આપણે એપ્લાય કરવાનું હોય છે અને એપ્લાય કરવાના કોઈ રૂપિયા નથી હોતા. તમે એપ્લાય કરી શકો છો. તમારા જિંદાલ સ્કોલરશીપ જે છે એ જિંદાલ સ્કોલરશીપ થ્રુ આઉટ યર એ ચાલતી હોય છે. એમાં પણ તમે લોકો એપ્લાય કરી શકો છો. એનો પણ યામી મેડમે વિડીયો બનાવ્યો છે ડિટેલમાં, જેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. એના સિવાય ત્રીજી પણ એક સ્કોલરશીપ છે, કીપ ઇન્ડિયા સ્માઇલિંગ કોલગેટ. કોલગેટ પણ એક કંપની છે, એ પણ સીએસઆર એક્ટિવિટી હેઠળ સ્કોલરશીપ આપતી હોય છે. એનો પણ આપણે વિડીયો બનાવેલો છે, એ વિડીયોની પણ હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમારે જો એ જોવું હોય તમે લોકો જોઈ શકો છો. આ બધીમાં એપ્લાય કરવાના કોઈ ચાર્જિસ હોતા નથી, તમે ફ્રી ઓફ કોસ્ટ એપ્લાય કરી શકો છો. અને આ સીએસઆર એક્ટિવિટી હેઠળ છે એટલે આ એકદમ જેન્યુઅન છે, 110% જેન્યુઅન છે, એમાં તમારે કોઈ શંકાને સ્થાન નથી. એના પછી ચોથા નંબરની હું સ્કોલરશીપ તમને કહું તો કાઇન્ડ સર્કલ સ્કોલરશીપ જે છે, કાઇન્ડ સર્કલ, એની પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકી દઉં છું. આ રીતે ઘણી બધી સ્કોલરશીપો આવતી રહે છે, જે લોકો ગ્રેજ્યુએશન કરતા હોય, જે લોકો પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોય, એન્જિનિયરિંગ કરતા હોય, ફાર્મસી કરતા હોય, બીસીએ, બીકોમ, બીબીએ, બીએસસી કરતા હોય, તો તમામે તમામ વિદ્યાર્થીઓ જે છે, આ તમામે તમામ વિદ્યાર્થીઓની જે સ્કોલરશીપ જે છે એ બધાના વિડીયો ઇટ્સ મી યામી ચેનલ, જેના બધા વિડીયો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂક્યા છે, તમે લોકો એને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. કેમ કે એની પર આવા વિડીયો એટલા બધા આવવાના છે કે તમને કોઈ ને કોઈ જગ્યાએ, અને આપણા ગુજરાતના ઘણા બધા સ્ટુડન્ટ્સને પણ આ સ્કોલરશીપ મળેલી છે, બરોબર છે, અને હજુ મળતી રહે છે. તો જે લોકોને ગવર્મેન્ટમાં લોકો એલિજિબલ ના હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમમાં એલિજિબલ ના હોય, સ્ટેટ ગવર્મેન્ટની એમાં એલિજિબલ, રિલાયન્સની પણ સ્કોલરશીપ આવી છે. રિલાયન્સમાં તો ઇન્કમ લિમિટ 15 લાખ રૂપિયા છે, રાઈટ? તો જેની ઇન્કમ લિમિટમાં આપણે સ્ટેટ ગવર્મેન્ટમાં તમે એલિજિબલ ન થતા હો, તો આવી પ્રાઇવેટ કંપનીઝ જે છે એ પ્રાઇવેટ કંપનીથી તમે લોકો સ્કોલરશીપમાં એપ્લાય કરી શકો છો. એપ્લાય કરવાનો કોઈ રૂપિયા નથી હોતા, પણ હા, બધાને મળે એ જરૂરી નથી. એ લોકો મેરિટ બેઝ પર આપતા હોય છે, જેટલા લોકો એપ્લાય કર્યું હોય એમાંથી એ લોકોને મળતું હોય છે, પણ આપણે એપ્લાય કરવાના કોઈ રૂપિયા લાગતા નથી, એટલે આપણે એપ્લાય કરવું જોઈએ. તો મેં કીધું એ આ બધામાં મેક્સિમમ ફાયદો તમને 75,000 રૂપિયા તો મળશે. ત્યાંથી લઈને તમે જોશો કે હોસ્ટેલની પણ એમાં સ્કોલરશીપ હોય છે, તમારા ફૂડ માટેની પણ સ્કોલરશીપ હોય છે, તમારા લેપટોપ માટેની પણ સ્કોલરશીપ હોય છે. ઘણી બધી ઇન્ફોર્મેશન તમને એ ચેનલ પર મળતી રહેશે. જેટલા પણ સ્ટુડન્ટ છે અને જો તમે સબસ્ક્રાઇબ કરશો તો અમને પણ મોટિવેશન મળશે, અમને પણ જુસ્સો મળશે, રાઈટ? તો જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને અહીંયા સુધી તમે લોકો વિડીયો જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખજો
કમેન્ટ કરજો કે યસ સર મેં સબસ્ક્રાઇબ કરી છે તો અમને ખુશી મળશે અને અમે આવા બીજા ઘણા બધા વિડીયો મુકતા રહીશું જેના કારણે તમને લોકોને ફાઇનાન્શિયલ સપોર્ટ મળતો રહે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય બાય.